નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 હિન્દી વિષયની અંદર આજે આપણે પુનરાવર્તનનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર ચાર પ્રશ્ન છે, તો હું તમને સમજાવીશ એ ચારે પ્રશ્ન જે છે કઈ રીતે કરવાના છે, અને આ જ લેસન પુનરાવર્તન જે છે એ સ્વાધ્યાય પોથીમાં તમારે જાતે પછી પૂરું કરવાનું છે. ચોપડીની અંદર હું તમને શીખવાડીશ અને પછી સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. તો પ્રશ્ન નંબર 1 છે, ઇન શબ્દો કો શબ્દકોષ કે ક્રમ મેં લખી, એટલે કે અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તો એ શબ્દ જે છે ને ક ખ ગ એવી રીતે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલા નંબરનું છે, પેલે સ્વર અને વ્યંજન એ બંને સાથે લઈ અને શું કરવાનું છે, ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા શબ્દ આપેલા છે, રાષ્ટ્રભાષા, નિશા, પેટ, થોડા, ફળ, સૂર્ય, સમીક્ષા, ગૃહ અને આકાશ. તો નંબર લખેલા છે મેં, તો હું તમને કહીશ કે પહેલા નંબરનું અ આ ઈ જે છે એની અંદર આ આવે એટલે આકાર, પછી ગૃહ, એના પછી થોડા, નિશા, રાષ્ટ્રભાષા, ફળ, સૂર્ય અને સમીક્ષા, આવી રીતે ક્રમમાં ગોઠવ્યા. હવે પ્રશ્ન નંબર 2 છે, ઇન શબ્દો કા લિંગ પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કેટલે કીજીએ, એટલે કે લિંગ જ આખું બદલાઈ દેવાનું છે. સ્ત્રી અને પુરુષ જે છે તો તમારે શું કરવાનું છે, સ્ત્રી હોય તો એને પુરુષમાં ફેરવી દેવાનું, પુરુષ હોય તો એને સ્ત્રીમાં ફેરવી દેવાનું. એવી રીતે શબ્દ આપેલા છે, તો યુવક, યુવક છે તો શું આવશે અહીંયા, યુવતી. મેં અહીંયા લખેલા છે તો શું કરવાનું છે, યુવક છે એ પુરુષ છે, હવે લિંગ બદલી દેવાનું એટલે યુવકમાંથી યુવતી થઈ જશે, એટલે આપણને લખવાનું છે યુવતી. પછી પંડિત, તો શું આવશે, પંડિતાઈન. પંડિત જે હોય એની વાઈફને લિંગ બદલી નાખીએ તો પંડિતાઈન કહેવાશે, એટલે આપણને લખવાનું છે પંડિતાઈન. પછી છાત્રા, તો છાત્રે, છાત્ર લખેલું છે તો શું આવશે, છાત્રા. અધ્યાપક, તો શું આવશે, અધ્યાપક જે છે એ શિક્ષક, એટલે કે પુરુષ હોય એને અધ્યાપક કહેવાય અને સ્ત્રી હોય એને અધ્યાપિકા. શું કહેવાશે, અધ્યાપિકા. પછી ડૉક્ટર, તો ડૉક્ટરની. માલી, તો માલીન. આવી રીતે લિંગ પરિવર્તન કર્યું. હવે આવશે પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત શબ્દો કે વચન પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કે, જે અહીંયા લિંગ પરિવર્તન કર્યું હવે અહીંયા વચન પરિવર્તન કરવાનું છે. મૂર્તિ, તો મૂર્તિયા. દિશા, તો દિશાએ. કહાની, તો કહાનિયા. ગમલે, તો ગમલા, તો ગમલે. એવી રીતે વચન પરિવર્તન કર્યા. હવે પ્રશ્ન નંબર 3, નીચે દિયે ગયે શબ્દો મેં ઉચિત ઉપસર્ગ અથવા પ્રત્યય જોડતે હુએ નિયે નયે શબ્દ બનાવીએ, એટલે કે ઉપસર્ગ અથવા તો પ્રત્યય, એટલે કે અહીંયા આગળ આવે તો ઉપસર્ગ અને પાછળ આવે તો પ્રત્યય, આવી રીતે શબ્દ જોડવાના છે. હવે વી ખાલી જગ્યા પ્લસ જ્ઞાન, એટલે અહીંયા શબ્દ એક અક્ષર મૂક્યો વી અને આખો શબ્દ બનાવ્યો વિજ્ઞાન, તો તમારે અહીંયા વિજ્ઞાન આવી રીતે લખવાનું છે. પછી છે માનવ પ્લસ, તો પ્રત્યય જોડવાનો છે, તો માનવતા અહીંયા શબ્દ જોડ્યો, અક્ષર જોડ્યો તા, પછી અહીંયા ઉપસર્ગ જોડવાનો છે. આગળ જો જોડશો એને ઉપસર્ગ કહેવાશે અને અહીંયા પાછળ જોડ્યો તો શું કહેવાશે, પ્રત્યય. હવે અહીંયા જોડ્યું વી પ્લસ મુખ એટલે વિમુખ, ગેર પ્લસ હાજીર એટલે ગેરહાજીર, સમાજ પ્લસ ઈક એટલે સામાજિક, કુલ પ્લસ ઇન એટલે કુલાન, કુલીન. શું આવશે અહીંયા, કુલીન. ઈ છે તો એનું લી થઈ જશે. પછી અ પ્લસ હિંસા એટલે અહિંસા, શાન પ્લસ દાર એટલે શાનદાર. આવી રીતે ઉપસર્ગ અને વિસર્ગ એના અક્ષર જોડી અને અહીંયા લખવાના છે. તમારે આ જ પુનરાવર્તન જે છે એ સ્વાધ્યાય પોથીની અંદર કરવાનું રહેશે. અસ્તુ.